હા, હવે મિત્રો બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એ ડિસ્કશન છે તમારી એક્ઝામ પ્રેક્ટિસ. જો મિત્રો, આ કોઈ તમારી આઈટીઆઈ ની એક્ઝામ નથી, પહેલું તો એ ધ્યાન રાખજો. બહુ સ્પષ્ટ કહું છું કે આપણે ઈએસ ની પ્રેક્ટિસ માટે એક ઓનલાઈન ટેસ્ટ લઈએ છીએ, પણ એ ફક્ત તમારી પ્રેક્ટિસ માટે છે કે ન કે તમારી ફાઇનલ એક્ઝામ. એટલે ધ્યાન રાખજો, તમે અને ફાઇનલ આઈટીઆઈ ની એક્ઝામ ન સમજતા. આ જસ્ટ એક પ્રેક્ટિસ છે, ધીસ ઇઝ ઓનલી પ્રેક્ટિસ, બરાબર. હવે એક ગૂગલ ફોર્મ ની લિંક હું તમારા જોડે શેર કરીશ, બરાબર. તમારે એ લિંક ઉપર ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો ને, એટલે એક ગૂગલ નો ફોર્મ ઓનલાઈન ખુલશે. એ ફોર્મ હું તમને અત્યારે આ બતાવી રહ્યો છું, આપણી સ્ક્રીન ઉપર તમને દેખાશે એ ફોર્મ, અને કઈ રીતે એક્ઝામ આપવાની છે એ પણ હું તમને સમજાવીશ. એટલે તમારે ધ્યાનથી એને સમજવાનું છે. હવે આને હું ફૂલ સ્ક્રીન કરી દઉં કે જેથી તમને વ્યવસ્થિત બધું દેખાય. જો આ આપણી પ્રેક્ટિસ માટેની ટેસ્ટ છે, અને અહીંયા તમને લખેલું દેખાય છે એમ્પ્લોયબિલિટી સ્કિલ ટેસ્ટ. હવે આ સ્કિલ ટેસ્ટમાં 15 ક્વેશ્ચન છે, 15 એમસીક્યુ છે, એબીસીડી વાળા જવાબ છે, દરેકના 2 માર્ક્સ છે, એટલે ટોટલ 30 માર્ક્સ થશે. એટલે તમે લિંક ઉપર ક્લિક કર્યું એટલે પહેલે તમને આ દેખાશે. જેવું આ દેખાય એટલે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. હવે નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું નામ, બરાબર, અહીંયા તમારે તમારું નામ લખવાનું થશે. માની લો કે મારું નામ છે ખત્રી શબીર, તો હું ખત્રી શબીર લખીશ. પછી તમે જે ટ્રેડમાં છો એ ટ્રેડ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું. માની લો હું ડીઝલ મિકેનિકલ માં છું, તો એમડી. એના પછી તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બેચ નંબર, કે ભાઈ મારી બેચ નંબર છે 77. 77 લખ્યા બાદ 77 માં તમારું યુનિટ ક્યું. માની લો મારો યુનિટ છે A, એટલે 77A. એના પછી રોલ નંબર, માની લો મારો રોલ નંબર છે 45, એટલે મને ખબર પડી જશે કે ભાઈ આ જવાબ ખત્રી શબીર, બરાબર, ડીઝલ મિકેનિકલ ના તાલીમાર્થી, 77 બેચ નંબર, A યુનિટ અને રોલ નંબર 45. આ રીતે ભેગું તમારે લખી નાખવાનું છે. એના પછી તમારે નેક્સ્ટ કરવાનું. હવે નેક્સ્ટ કરશો એટલે તમને 15 ક્વેશ્ચન્સ દેખાશે. હવે આ ક્વેશ્ચન્સ તમે જુઓ, મેં ઇંગ્લિશમાં પણ મૂક્યા છે અને ગુજરાતીમાં પણ મૂક્યા છે, કે વિચ વન ઇઝ વોવેલ, કે નીચેનામાંથી કયો અક્ષર સ્વર છે. તો જે તમને જવાબ સાચો લાગતો હોય એના ઉપર ક્લિક કરવાની. એટલે આ જેવું તમે ક્લિક કર્યો ને, આવો રાઉન્ડ થઈ ગયો એટલે તમારો આન્સર રેકોર્ડ થઈ ગયો છે. એના પછી તમારે બીજા ક્વેશ્ચન તરફ જવાનું, ક્વેશ્ચન વાંચવાનું, કે વિચ વન ઇઝ ઇનપુટ ડિવાઇસ ઓફ કોમ્પ્યુટર, કે નીચેનામાંથી કઈ ઇનપુટ ડિવાઇસ છે. સમજવાનું, વિચારવાનું, પછી અહીંયા જવાબ તમારે આપવાનો. હવે તો આ રીતે તમારા 15 ક્વેશ્ચન્સ તમારે અટેમ્પ્ટ કરવાના છે, બરાબર, ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બંનેમાં છે. હા, કારણ કે તમે એનસીવીટી ના ટ્રેનિંગ હશો તો તમારે અંગ્રેજીમાં પેપર આપવાનું થશે, એટલે થોડુંક અંગ્રેજી પણ વાંચજો અને ગુજરાતીમાં સમજજો પણ. આ રીતે તમે જયારે 15-15 પ્રશ્નના જવાબ આપી દેશો, એના પછી તમારે લાસ્ટમાં સબમિટ બટન દબાવવાનું થશે. એટલે એ સબમિટ બટન તમારે દબાવી દેવાનું. તો બરાબર, કોઈ એવો પ્રશ્ન કમ્પલસરી હશે તો એ કમ્પલસરી તમારે અટેન્ડ કરવાનું થશે. તો એને અટેન્ડ કરીને અહીંયા તમે સબમિટ દબાવી દેજો. જેવું તમે સબમિટ દબાવશો એટલે તમને વ્યૂ સ્કોર એવો એક બટન દેખાશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમને 30 માંથી કેટલા માર્ક્સ આવ્યા એ દેખાઈ જશે, કે ભાઈ 30 માંથી 6 આવ્યા મને. એટલે ઇન્સ્ટન્ટ તમને તરત જ તમને રિઝલ્ટમાં તમારો સ્કોર મળી રહેશે. એટલે ટેસ્ટ મારે પેપર કઈ ચેક કરવાની જરૂર રહેશે નહીં. તમે જેવું વ્યૂ સ્કોર કરશો એટલે અહીંયા તમને દેખાશે કે 30 માંથી મને 6 મળ્યા. એટલે તમે બધા જ અટેમ્પ્ટ કરજો. હા, આ તો ટાઈમનો કન્સ્ટ્રેન્ટ છે, ટાઈમ મર્યાદિત છે, એટલે મેં બધા ના કર્યા, પણ તમારે તો 15-15 કરવાના અને પછી તમારો સ્કોર જોઈ લેવાનો.
तो आ रीते आ ऑनलाइन टेस्ट नी एक आपणे तैयारी के प्रेक्टिस करवानी छे, तो एना माटे आप सौ तैयार रहेजो। અને મેક્સિમમ લોકો અને આ લિંક હું જ્યારે પણ તમને શેર કરું ત્યારે બધા જોડે શેર કરજો। ફરીથી બહુ ક્લિયર કહું છું કે ભાઈ આ આઈટીઆઈ ની ફાઇનલ ટેસ્ટ નથી, આપણા પ્રેક્ટિસ માટે જ છે। અને પ્રશ્નો જે છે એ ક્વેશ્ચન બેંકમાંથી જ છે। હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે જોઈ જોઈને જવાબ આપશો તો શક્ય છે 15-15 સાચા પડી જશે, પણ જેટલું તમે સચ્ચાઈથી તમને આવડે છે એ પ્રમાણે જવાબ આપશો તો તમને ખબર પડશે તમે કેટલામાં છો। એટલે જોઈને પણ જવાબ આપી શકો છો તમારી મરજી, અને તમારી રીતે જવાબ આપશો તો એ તમારી મરજી। આ લિંક હું તમને ટૂંક સમયમાં શેર કરીશ, બધા જ તાલીમાર્થીઓ જોડે શેર કરજો, એમને સમજાવજો કે આ રીતે એક્ઝામ આપવાની છે। અને આપણો વિડીયો આપણા યુટ્યુબ ચેનલ ઉપર તો હશે જ, એટલે આપણા યુટ્યુબ ચેનલ ઉપર આનામાંથી જ કટ કરી ગ્રુપ ઉપર પણ શેર કરી દઈશ, પણ મેક્સિમમ લોકો એક્ઝામ આપે એવા પ્રયત્નો આપણે કરવાના છે। તો ચાલો મિત્રો, હવે અહીંયા આપણે લેક્ચર ને એન્ડ